નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતમાં આવેલા સરોવરો અને તળાવ વિશે જોવાના છીએ. સુદર્શન તળાવ તો જૂનાગઢમાં આવેલું છે, ચંદ્રગુપ્ત મૌર્યના સુબા પુષ્પગુપ્તે બંધાવેલું છે. કાંકરિયા તળાવ જેને હેજેગુપ્ત તરીકે પણ ઓળખીએ છીએ, જે અમદાવાદમાં આવેલું છે અને કુતુબુદ્દીન અહેમદ શાહે બંધાવેલું છે. ચાંદોળ તળાવ અમદાવાદમાં આવેલું છે. વસ્ત્રાપુર તળાવ જેને નરસિંહ મહેતા સરોવર તરીકે પણ ઓળખીએ છીએ, જે અમદાવાદમાં આવેલું છે. મલાવ તળાવ જે ધોળકામાં આવેલું છે, રાજમાતા મિનળ દેવીએ બંધાવેલું છે. એવું કહેવાય છે કે ન્યાય જોવો હોય તો મલાવ તળાવ જુઓ તેમ કહેવાય છે. મનુસર તળાવ જે વિરમગામમાં આવેલું છે, રાજમાતા મિનળ દેવીએ બંધાવેલું અર્ધ સહસ્ત્રલિંગ તળાવ તરીકે પણ તેને ઓળખીએ છીએ. ગંગાસાગર તળાવ વિરમગામમાં આવેલું છે, ગંગુ વણઝારાને બંધાવેલું ગંગાસાગર તળાવ છે. નળ સરોવર અમદાવાદ અને સુરેન્દ્રનગર બંનેમાં સૌથી મોટો ટાપુ પાનવડ. સહસ્ત્રલિંગ તળાવ પાટણમાં કોણે બંધાવેલું છે? તો કે સિદ્ધરાજ જયસિંહે. બિંદુ સરોવર સિદ્ધપુરમાં માતૃશ્રાદ્ધ માટે જાણીતું સરોવર એટલે કે બિંદુ સરોવર. અલ્પ સરોવર જે સિદ્ધપુરમાં આવેલું છે. તુલસીશામના ગરમ પાણીના કુંડ જે ગીર સોમનાથમાં, તુલસીશામના ગરમ પાણીના કુંડને તાત્યોપ કુંડ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગોપી તળાવ જે બેટ દ્વારકામાં આવેલું છે, ગોપીચંદન માટે જાણીતું તળાવ એટલે કે ગોપી તળાવ છે. દૂધિયું છાસિયું અને તેલિયું તળાવ જે પાવાગઢમાં આવેલું છે. ગૌરીશંકર તળાવ જેને બોર તળાવ તરીકે પણ ઓળખીએ છીએ, જે ભાવનગરમાં આવેલું છે. ગંગાજળિયા તળાવ ભાવનગરમાં આવેલું છે. ગંગા સરોવર તો બાલારામમાં. રત્ન તળાવ બેટ દ્વારકામાં. કર્માબાઈનું તળાવ જે શામળાજીમાં આવેલું છે. વડ તળાવ જે ચાંપાનેરમાં છે. શર્મિષ્ઠા તળાવ જે વડનગરમાં આવેલું છે. નારાયણ સરોવર લખપત જિલ્લો છે, કચ્છ. હમીરસર સરોવર ભુજ જિલ્લો છે, કચ્છ. રણજીત સાગર જે જામનગરમાં આવેલું છે. લખોટા તળાવ જામનગર. મોહમ્મદ તળાવ વડોદરા. દુધિયા તળાવ નવસારી. ગોમતી તળાવ ડાકોરમાં. તેન તળાવ ડભોઈ. થોળ તળાવ થોળ ગાંધીનગર, જ્યાં પક્ષી અભયારણ્ય પણ આવેલું છે. નારેશ્વર તળાવ ખંભાત. ત્રિવેણી કુંડ ચાંપાનેર. સરદાર સરોવર નર્મદા. ચકાસર તળાવ ભીમાસર કચ્છમાં. દેલસર તળાવ ભુજ જિલ્લો, કચ્છ. રણમલ તળાવ જામનગર. સુરસાગર તળાવ વડોદરા. આજવા તળાવ વડોદરા. લાલપરી તળાવ રાજકોટ. રમલેશ્વર તળાવ ઈડર. જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો.